चालू सालमां ચોમાસામાં સારા વરસાદથી ઉકાઈ ડેમ ભરાયો છે, જેને લઈને ડાંગરના પાક માટે જરૂરી નહેરનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે, જેને લઈને જગતનો તાત હરખાયો છે। સિંચાઈ વિભાગે ખેડૂતો ઉનાળા ડાંગરનો પાક લઈ શકે તે મુજબ નહેરનું પાણી આપવાનો નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે। આ નિર્ણયથી જિલ્લામાં 7000 થી વધુ ખેડૂતોને ફાયદો થશે। નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર ગણાય છે। મહત્તમ ખેડૂતો ચોમાસાના વરસાદ ઉપર આધારિત ખરીફ ડાંગરનો પાક લે છે। ખેડૂતોનો એક વર્ગ ઉનાળુ ડાંગરનો પાક પણ લે છે, જો કે ઉનાળુ ડાંગરનો મુખ્ય આધાર વરસાદની ગેરહાજરીમાં નહેરના પાણી ઉપર જ હોય છે। જ્યારે નહેરનું પાણી અપૂરતું મળે ત્યારે ખૂબ ઓછા 700 હેક્ટરમાં જ પાક લેવાય છે। જો નહેરનું પાણી પૂરતું અપાય તો ઉનાળુ ડાંગરનો પાક વધુ હેક્ટરમાં લઈ શકાય છે। છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો મીટ માંડીને બેઠા હતા કે ઉનાળુ ડાંગર સિંચાઈનું પૂરતું પાણી મળી શકે કે નહીં। આધારભૂત સૂત્રો માહિતી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ખેડૂતો ઉનાળુ ડાંગરનો પાક લઈ શકે તે માટે નહેરનું પૂરતું પાણી આપવાનો નિર્ણય સિંચાઈ વિભાગે કર્યો છે। આ નિર્ણયથી જિલ્લામાં 7000 થી વધુ ખેડૂતોને ફાયદો થશે। અહીં ઉલ્લેખનીય છે કે નહેરનું પૂરતું પાણી મળે તે માટે જિલ્લામાં અંદાજે 7000 હેક્ટરમાં ઉનાળુ ડાંગરનો પાક લેવાતો આવ્યો છે। ગત વર્ષ કરતા પણ થોડું વધુ પાણી મળવાની શક્યતા છે। નહેરનું પાણી પૂરતું મળવાનું એક મુખ્ય કારણ ચાલુ સાલ ચોમાસામાં સારા વરસાદથી ઉકાઈ ડેમ ભરાઈ ગયાનું છે। એનટીસી ન્યૂઝ નવસારી।